દ્વારા અમદાવાદમાં આવતીકાલે મતદાનને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી. શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો માટે આખરી કામગીરી શરૂ કરી દેવાઈ છે, જેમાં વિધાનસભા દીઠ કર્મચારીઓને ઈવીએમની વહેંચણી શરૂ કરાઈ છે. તો મતદાન મથકે 31,872 કર્મચારીઓ ફરજ પર રહેશે. આ કામગીરી જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કરાઈ છે. મહત્વનું છે કે આવતીકાલે મતદાનને લઈને કુલ 6,007 પ્રિસાઇડિંગ ઓફિસર, 11,122 પોલિંગ ઓફિસર, 8,736 મહિલા પોલિંગ ઓફિસર, 6,007 પટાવાળા સહિત કુલ 40,841 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ પર હાજર રહેશે. આપણે અમદાવાદ શહેર જિલ્લામાં મળાવીને કુલ લગભગ 50,000 જેટલો આપણો સ્ટાફ જે છે એ મતદાનની જુદી જુદી કામગીરી સાથે એમને સોંપાયેલું છે. આપણી પાસે મતદાનના જે સ્ટાફ છે તમામે તમામ સ્ટાફને બહુ સારી રીતે અમે ટ્રેનિંગ આપેલી છે, તાલીમબદ્ધ સ્ટાફ છે અને તમામ રીતે જે વિશ્વાસ છે અમને કે આ જે અમારું સ્ટાફ છે અને સાથે સાથે તમામ સામગ્રી સહિત એ લોકો મતદાન મથકે આજે પહોંચી જવાના છે અને સાથે સાથે સુરક્ષા ટીમ પણ એમની જોડે જ છે. 14 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેને લઈને ગાંધીનગર જિલ્લામાં બેઠકો માટે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 87 સ્થળો પરથી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જિલ્લામાં 48 ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં 11 લાખથી વધુ મતદારો મત કરવા માટે આવશે. ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનને હાડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. બનાસકાંઠામાં પણ તેને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. બનાસકાંઠામાં 9 બેઠકો માટે 2,553 બુથ ઉપર મતદાન યોજાશે. ચૂંટણીને લઈને કર્મચારીઓ રવાના થઈ ગયા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ખડે પગે તૈનાત છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 2,553 મતદાન મથકો છે અને ચૂંટણી ફરજ ઉપર કુલ 12,765 અધિકારી કર્મચારીઓ પોતાની ચૂંટણી ફરજો બજાવશે. જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના 2,553 મતદાન મથકો પૈકી 895 મતદાન મથકો આપણે ક્રિટિકલ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરેલા છે અને એ તમામ મતદાન મથકો ઉપર માઇક્રો ઓબ્ઝર્વરથી માંડીને પેરામિલિટરી ફોર્સના પોલીસ બંદોબસ્ત પણ આપણે ડિપ્લોયમેન્ટ પ્લાન ECIના પોલીસ ઓબ્ઝર્વર અને જિલ્લાના SPના સંકલનમાં રહીને આપણે મૂકેલા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે બનાસકાંઠાની 9 વિધાનસભા સીટો ઉપર કર્મચારીઓ દ્વારા પોલિંગ બૂથ ઉપર સામગ્રી લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના 2,553 જેટલા પોલિંગ બૂથો ઉપર 11,326 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથની સામગ્રી લઈ જઈ રહ્યા છે. થોડી વારમાં જ આ કર્મચારીઓ VVPAT મશીન અને VM મશીન લઈ જશે. આ બનાસકાંઠાની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ નીચેની ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સાબદુ બન્યું છે. આજ સાંજ સુધી જ દરેક કર્મચારીઓ પોતાના પોલિંગ બૂથ ઉપર સમગ્ર સામગ્રી લઈ જશે અને આજ સાંજથી જ તેઓ કાલે મતદાન થાય તે માટે તૈનાત થઈ જશે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. વડોદરામાં EVM અને VVPAT મશીન વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી. વડોદરા DO કચેરી ખાતેથી ચૂંટણી સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું. ચૂંટણીને લઈને પોલીસો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કારેલીબાગ DO કચેરી સ્થિત તમે જોઈ શકો છો કે અત્યારે EVM અને VVPAT મશીન છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમામ જે કર્મચારીઓ છે તેમને આ EVM અને VVPAT મશીન આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે તમામ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો, સાહિત્ય વિતરણના તમામ જે કાગળો છે તે પણ તેમને આપવામાં આવી રહ્યા છે. કુલ 2,443 મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે, ત્યારે તમામ મતદાન મથકો પર
ઉપર ઈવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તમામ મતદાન મથકો પર સીઆરપીએફ આરપીએફ અને જે જવાનો છે પોલીસના જવાનો તેને બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે ઈવીએમ અને વીવીપેટ મશીન જ્યાં મૂકવામાં આવી છે ત્યાં પણ સીઆરપીએફના જવાનો ખડે પગે ઉભા છે અને તેઓ બંદોબસ્તમાં ઉભા છે. મહત્વની વાત છે કે જે રીતના મતદારોને કોઈ પણ મુશ્કેલી ના પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને વડોદરા શહેરના વિવિધ જગ્યાઓ પરથી ઈવીએમ અને વીવીપેટ મશીનની વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે જે જગ્યા પર ઈવીએમ અને વીવીપેટ મશીન મૂકવામાં આવનાર છે તે જગ્યા મતદાન મથક પર પણ કુલ 10 જેટલા કર્મચારીઓ આ તમામ જે મશીનો છે તેની સુરક્ષા માટે ખડે પગે ઉભા રહેવાના છે અને આવતીકાલે વહેલી સવારે 8 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થઈ જાય અને વ્યવસ્થિત કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. દરેક મતદાન મથકની હાફ સેક્શનની અંદર પોલિંગ સ્ટેશન લોકેશન વાઇઝ લગભગ 12 માણસોની આખી ટીમ હોય છે. આ લોકો સુરક્ષા કરતા હોય છે અને સુરક્ષાકર્મીઓની પણ તમામ વ્યવસ્થા સારી રીતે કમિશનરશ્રીએ કરી આપી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. અરવલ્લી જિલ્લાની મોડાસા, ભિલોડા અને બાયડ ત્રણેય બેઠકો માટે ન્યાયિક ચૂંટણી યોજવા માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી. આ ત્રણ બેઠકો માટે કુલ 1041 બૂથ બનાવવામાં આવ્યા. આ તમામ કામગીરી માટે કુલ 11,000થી પણ વધારે કર્મચારીઓ ફરજ બજાવશે. તમામ પોલિંગ બૂથ ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 5,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. અરવલ્લી જિલ્લામાં બધું મળી અને 1041 મતદાન મથકો પર મતદાન થવા જઈ રહ્યું છે. કુલ 7,48,000 જેટલા મતદારો મતદાન કરવાના છે. તમામ મતદાન મથકોએ જરૂરી એવી તમામ ન્યૂનતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 2017 વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ આવતીકાલે જ્યારે બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા અરવલ્લી જિલ્લાની 3 વિધાનસભા બેઠકો ઉપર 1,039 બૂથો રાખવામાં આવ્યા છે. તમામ બૂથો ઉપર વીવીપેટ મશીન અને ઈવીએમ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ કર્મચારીઓ આ કામગીરીમાં જોતરાઈ ગયા છે. આ તમામ કર્મચારીઓને 110 જેટલી બસો દ્વારા અહીંયાથી બૂથ સુધી પહોંચાડવામાં આવશે. તમામ મતદાન મથકો ઉપર ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 11,000થી વધુ કર્મચારીઓ દ્વારા આ તમામ મતદાન મથકો ઉપર પ્રક્રિયા કરવામાં આવશે. આવતીકાલે સવારે 8 થી 5 કલાક સુધી જે મતદાન યોજાનાર છે તે તમામ મતદાન મથકો ઉપર આ ઈવીએમ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ જાતની કચાશ ન રહી જાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. સમીર બલોજ, G24 કલાક, અરવલ્લી.